માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે, ત્યારે માર્ગ ઉપર ખાડા કે ખાડામાં માર્ગ તે કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. પૂર ઝડપે આવતી ગાડીની સામે અચાનક ખાડો આવી જાય તો તેને લઈને અકસ્માતની પણ શક્યતાઓ રહેલી છે. ત્યારે આ વાહન ખરાબ માર્ગના કારણે વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે. ત્યારે હાડોડ નવીન બ્રિજનો એપ્રોચ ક્ષતિગ્રસ્ત અને વિરણિયા માર્ગ ઉપર વાહન વ્યવહાર વધ્યો છે, પરંતુ આ માર્ગ બિસ્માર અને ખાડાવાળો જોવા મળી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકોની મુશ્કેલીઓ પણ બેવડાઈ છે. તો પણ આ રસ્તાનું કોઈ નિરાકરણ આવતું નથી. કોન્ટ્રાક્ટરને બધા દરેકને જાણ કરવામાં આવી છે, વારંવાર રસ્તો ખરાબ થઈ ગયો છે. સરકારની મિલીભગત કહો તો બી ખરું છે. અહીંયા 15 દિવસ પહેલાં એક બાળકીનો અકસ્માત થયેલો, એમાં તે મૃત્યુ પામી છે. મહીસાગર જિલ્લાના વિરણિયાથી દેવ તરફ જતા માર્ગ ઉપર જે 2 વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો માર્ગ, એના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રમાણે દ્રશ્યો છે તે 2 વર્ષમાં જ બનાવવામાં આવેલો રોડ અવારનવાર જે વિવાદમાં આવતો હોય છે. જે હાલ દ્રશ્યો છે કે જે ખાડા મસ્ત મોટા પડી ગયા છે, ડામર પણ કંઈક સાઈડોમાં જતો રહ્યો છે, પથ્થર પણ બહાર નીકળી ગયા છે, તેને લઈને રાહદારીઓ છે તેઓને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને અહીંયા મસ્ત વારંવાર જે અકસ્માતો થવાની જે ઘટના છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થતી હોય છે. અગાઉ પણ એક 14 વર્ષની બાળકી છે તેનું અહીંયા જે નિદાન થયું હતું, આપણે જે રાહદારીઓ જતા હોય છે તેના દ્રશ્યો બતાવવા માગીશ કે જે હિંચકામાં ઝૂલતા હોય તેવા દ્રશ્યો છે તે અવારનવાર જોવા મળતા હોય છે. જે રાહદારીઓને અવારનવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય જે કરોડો રૂપિયાના ખર્ચે જે બનાવવામાં આવેલો સરકારના ગ્રાન્ટમાંથી તે પૈસાનું કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર અને જે કર્મચારીઓ છે તેઓના દ્વારા મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસાનો જે ટેક્સ ભરવામાં આવતો હોય છે, જે પ્રજાના મહેનતના પૈસા ગણી શકાય તે પૈસાના પૈસાના મહેનતના પૈસાનો જે ટેક્સ ભરવામાં આવતો હોય છે, કંઈક ને કંઈક એ ટેક્સ સરકારમાંથી જે વિકાસ માટે કામો હોય છે તેમાં વાપરવામાં આવતો હોય છે, પણ કંઈક ને કંઈક જે સરકારના મળતિયાઓ અને જે કોન્ટ્રાક્ટરો હોય છે તે પોતાના ખિસ્સા ભરવા માટે રફ કામ કરી અને પોતે મસ્ત મોટા પૈસા કમાતા હોય છે, અને જે સ્થાનિક લોકો છે તેમજ રાહદારીઓ છે તેઓને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કોન્ટ્રાક્ટર અને જે તે મિલીભગત અધિકારીઓ હોય તેના ઉપર અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે, તે છતાં પણ આ દિન સુધી આંખ નીચે કાન આડા કરતા હોય તેવું લાગી રહ્યું છે. અને જે જલ્દીથી ઝડપી આ સમારકામ કરવામાં આવે તો જે અકસ્માતનો ભોગ બનતા હોય છે તે ના બને. ઇન્દ્રવર્ધન પંડ્યા, નિર્માણ ન્યૂઝ, મહીસાગર. તો આજ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.